ગુજરાતની અંદર જે એકાદ ઘટના એવી બની છે કે જેને કારણે એવું લાગી રહ્યું છે કે આ લારી ગલ્લાવાળાની દિવાળી આ વખતે બગડી શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, દિવાળીનો તહેવાર આવે એટલે કોઈ પણ વ્યક્તિ હોય, પછી ભલે એ શોરૂમનો માલિક હોય, ધનાઢ્ય હોય કે રસ્તા પર લારી ગલ્લા ચલાવતા લોકો હોય, દરેકને એવી અપેક્ષા હોય કે આ દિવાળીમાં અમે સારું કમાઈએ અને આખા વર્ષની જે કમાણી થાય એની એવરેજ અમને મળી જાય। અને સ્વાભાવિક વાત છે કે દિવાળીની અંદર તમે સારું કમાવ તો તમે ખરીદી પણ કરો તો શહેરનું અર્થતંત્ર પણ સારી રીતના ચાલે। પરંતુ ગુજરાતની અંદર જે એકાદ ઘટના એવી બની છે કે જેને કારણે એવું લાગી રહ્યું છે કે આ લારી ગલ્લાવાળાની દિવાળી આ વખતે બગડી શકે છે, તો પહેલાં એક અમદાવાદનો જે કિસ્સો બન્યો છે એ તમારી સાથે શેર કરીએ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, અમદાવાદમાં મેયરનો જે વિસ્તાર છે, મેયર પ્રતિભાબેન જૈન એમનો વિસ્તાર છે શાહીબાગ, તો શાહીબાગ પાસે સિવિલ હોસ્પિટલની પાસે લારી ગલ્લા મોટા પાયે છે। ત્યાં ગાડી પાઉંભાજીની પણ લારી છે, ત્યાં નોનવેજની પણ લારી છે, ત્યાં ગાડી ખાણીપીણીની અનેક લારીઓ છે। હવે બુધવારે મોડી રાત્રે અમદાવાદ પાલિકાની દબાણ ટીમ ડેપ્યુટી કમિશનરની સાથે ત્યાં દબાણ હટાવવા માટે ગયા હતા અને એમાં એમણે કીધું કે ભાઈ લારી ઉચકવાની છે। એ બાબતે લારી ગલ્લાવાળા એટલા બધા ઉશ્કેરાઈ ગયા કે પાલિકાના અધિકારીઓ સાથે મારપીટ કરી અને ડેપ્યુટી કમિશનર છે એમને માથામાં સળિયો માર્યો, એમનો શર્ટ ફાડી નાખ્યો અને એમની ઘડિયાળ પણ તોડી નાખી। લારી ગલ્લાના ધંધા ચાલવા જ જોઈએ, એ લોકોની રોજગારી એમને મળવી જ જોઈએ, પણ કોઈ અધિકારીઓ પર હિંસા કરે એ વાત પણ યોગ્ય નથી। કારણ કે પાલિકાના અધિકારીઓ એ લોકોનું કામ કરતા હોય, તમે રજૂઆત કરી શકો છો, શાંતિથી રજૂઆત કરી શકો છો, પરંતુ આવી રીતના તમે સળિયાથી કે હિંસક હુમલા કરો એ વાત યોગ્ય નથી લાગતી। હવે અત્યારે અમને જે પ્રમાણે જાણવા મળ્યું છે એની અંદર બે કારણો હોઈ શકે છે કે ગુજરાતના જેટલી મહાનગરપાલિકાઓ છે એની અંદર દબાણ વિભાગ આમ રેગ્યુલરલી કામ કરતું જ હોય છે, દરેક વિસ્તારોની અંદર લારી ઉઠાવી લાવે અને જાહેર રસ્તા પર વેચતા હોય તો એવું બધું તો એ લોકો રેગ્યુલરલી કરતા જ હોય છે। પરંતુ અત્યારે એવું લાગે છે કે આ દબાણ હટાવવાનું પ્રેશર વધી ગયું છે, એમાં અમને જે જાણકારી મળે છે એના બે કારણ છે। એક કારણ એવું છે કે ગુજરાત હાઈકોર્ટની અંદર એક PIL થયેલી છે લારી ગલ્લા બાબતે, એના એક અનુસંધાનમાં કાર્યવાહી થઈ શકી હોય એવું શક્ય છે। અને બીજું કારણ એવું છે કે ગુજરાત સરકારે સ્વચ્છતા હી સેવા એવા અભિયાન હેઠળ સ્વચ્છતા માટે 60 દિવસની ઝુંબેશ શરૂ કરી છે। હવે આજે સવારની તમને હું વાત કરું કે હું સુરતના પીપલોદ વિસ્તારની અંદર એક ચાની લારીવાળા પાસે ચા પીવા ગયો હતો અને ત્યાં આગળ વાતચીતમાં એમણે એમ કીધું કે પાલિકાના અધિકારીઓ આવીને આ વખતે એટલું સખત દબાણ કરે છે કે કોઈ પણ સંજોગોની અંદર રસ્તા ઉપર લારી ઊભી નથી રાખવાની। એ જે દુકાન જે લારી છે એ દુકાનમાં છે તો એ પછી એમણે દુકાનની અંદર શિફ્ટ કરવી દીધી, પરંતુ એ સિવાય પીપલોદ કે જે પણ જુદા જુદા વિસ્તારો છે એની અંદર જે ફૂટપાથ પર બેસીને નાનકડા પાનના ગલ્લા હોય કે ચાની લારીઓ ચા બનાવીને વેચતા હોય કે બીજું બધું કંઈ પણ ખાણીપીણીની લારી હોય એ બધી સફાચટ છે, કોઈ જગ્યાએ દેખાતું નથી। આ બાજુ અમે તપાસ કરી અથવા ગેટ પાસે જે મિશન હોસ્પિટલ છે, સ્કેટ કોલેજ છે, ત્યાં આખી ગલીની અંદર ખાણીપીણીની ઘણી બધી લારીઓ ઊભી રહેતી હોય છે, પરંતુ દબાણ ખાતાએ ત્યાં પણ સફાઈ કરી નાખી છે અને ત્યાં અત્યારે કોઈ પણ લારી ગલ્લાવાળા દેખાતા નથી। હવે આ જે અમદાવાદની ઘટના બની છે એની અંદર 16 લોકોની સામે ગુનો નોંધાયો છે, આ લોકો આરોપીઓ તો ફરાર થઈ ગયા છે, પરંતુ શાહીબાગ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાઈ છે અને 16 લોકોની સામે ગુનો નોંધાયો છે, પોલીસ આ લોકોની ધરપકડ કરવાની કોશિશ કરી રહી છે।
दर्शक मित्रों अमारू खाली एटलू ज केवू छे आखा गुजरातनी अंदर लहरी कल्चर एटलू बधुं विकसेलू छे के घणा बधा नाना नाना लोको मोटा लोको एनी अंदरथी रोजगारी मेळवे छे अने कोरोना महामारी पछी एवी स्थिति ऊभी थई हती के घणा बधा लोकोनी नौकरी छीनवाई गई, घणा बधा लोकोना धंधा बंद थई गया, घणा बधा लोकोनी रोजगारी छीनवाई गई। तो एवा संजोगोनी अंदर घणा एवा लोको छे के एमनी पासे बीजू कोई ऑप्शन नहीं हतुं। धारो के एक नौकरी करता होय तो एने बीजा कोई सब्जेक्टनुं के बीजा कोई विषयनी एनी पासे जानकारी ज नहीं हती, तो एना माटे लहरी चलावा सिवाय कोई विकल्प नहोतो। घणा एवा फेमिली छे के जे जेनी महिलाओं घर चलावा माटे क्या पाववड़ानी लारू चालू करी छे, क्या नानी परोठानी लारू लारी चालू करी छे अने पोतानी रोजगारी मेळवे छे। रोजगारी मेळववानो एमने हक छे, पण આવી રીતના હિંસા કરવી એ પણ યોગ્ય નથી। તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું। થેન્ક યુ વેરી મચ।